जय भीम गुजरात चैनल तरफ से हूँ प्रवीण कुमार। आज आपनी वच्चे हूँ लाइव थई रह्यो छु। आज 29 नवेम्बर एटले आज थी 187 वर्ष पहला 29 नवेम्बर 1836 रोज उत्तर प्रदेश मेरठ में माता दीन भंगी नो जन्म थयो। माता दीन भंगी नु नाम भारत ना इतिहास में खूब ओछा लोग जाने छे, पण ए बहुजन क्रांतिकारी हता। शहीद वीर माता दीन भंगी तरीके ओळखाय छे। माता दीन भंगी नो इतिहास बहुजन समाज ना लोकोए जाणवो खूब जरूरी छे। साथियों, माता दीन भंगी नो परिवार रोजी रोटी कमावा माटे बंगाळ मां गयो अने बंगाळ नी अंदर अंग्रेजों नो शासन हतुं। आ समय में त्या कलकत्ता नी बाजू में बराकपुर गाम नू गाम छे। आ गाम नी अंदर ऑर्डिनन्स फेक्टरी हती अंग्रेजों नी, एटले शस्त्र सरंजाम बनावनारनी फेक्टरी हती। एमां आ माता दीन भंगी, आजे एमने माता दीन वाल्मीकि तरीके पण ओळखवामां आवे छे। माता दीन भंगी हाला जातिना हता, भंगी समाजमांथी। ए बराकपुर जे ऑर्डिनन्स फेक्टरी थी, ए फेक्टरी में एक मजूर तरीके काम करता था। आ फेक्टरी में जे बंदूक होय, ए बंदूक ना जे कारतूस होय, कारतूस बनावानी फेक्टरी थी। आ कारतूस जे कम बनावता था, एमा आ माता दीन भंगी काम करता था। एक दिवस एवी घटना बनी के बराकपुर आ फेक्टरी नी अंदर ज अंग्रेजना लश्कर में सैनिक तरीके मेरठना मंगल पांडे नामना एक सैनिक पण नौकरी करता हता। माता दीन भंगी ने एक दिवस पानी पीवानी तरस लागी, एटले ए जे फेक्टरी अंदर एक माटलू मूकेलू हतुं पानी पीवानुं, त्यां जई अने पानी पीवा माटे तेमणे नजीक गया तो मंगल पांडे एनो विरोध कर्यो। અને મંગલ પાંડે એવું કહ્યું કે માતા દીન, આ માટલાનું પાણી તું પી શકીશ નહીં, કારણ કે તું અછૂત છે। જેના કારણે માતા દીન ભંગીને ખૂબ લાગી આવ્યું અને એનું અપમાન થયું। અપમાન થવાના કારણે આ સ્વમાની સ્વાભિમાની માતા દીન મંગલ પાંડેને ત્યાં સણસડતો જવાબ આપ્યો કે મંગલ પાંડે, તું જે અંગ્રેજોના સૈનિકોમાં નોકરી કરે છે સૈનિક તરીકે લશ્કરમાં, એ લશ્કરની અંદર જે તને બંદૂકનો કારતૂસ આપવામાં આવે છે અને એ કારતૂસ જે ફેક્ટરીમાં બને છે બરાકપુરની, એ કારતૂસની ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાવે છે અને તું હિન્દુ તરીકે સનાતની તરીકે ગાય અને ડુક્કરને પવિત્ર ગણવામાં આવે છે। જ્યારે આ કારતૂસને ફોડવામાં આવે છે ત્યારે એ પહેલાં એને મોંમાંથી એની જે આગળનો ટોચનો ભાગ હોય છે એ તોડવામાં આવી અને પછી બંદૂકમાં નાખીને એને ફાયર કરવામાં આવે છે। તો ત્યાં તું અભડાતો નથી, ત્યાં તને અછૂતપણું જણાતું નથી અને તું અંગ્રેજોની જે ગુલામી કરે છે ત્યાં તને આ વાતની ખબર નથી। એટલે માતા દીન ભંગી આટલું કહી અને મંગલ પાંડેને આ વળતો જવાબ આપ્યો। મંગલ પાંડે આ વાતની ખબર જાણી, સાથીઓ, 10 મે 1857 રોજ ભારતની અંદર વિદ્રોહ થયો, જેને 1857 બળવા તરીકે પણ ઓળખવામાં આવે છે, એના ગદર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારતના સ્વતંત્રતા આઝાદીનો પહેલો સંગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વાત અંગ્રેજોને ખબર પડી કે માતા દીન ભંગી નામના એક યુવાને આ જે 1857 વિપ્લવ જે થયો છે એ વિપ્લવની ચિનગારી ફૂંકનાર એ બીજું કોઈ નહીં પણ આ માતા દીન હતા। અને માતા દીનની ધરપકડ કરવામાં આવી। સાથીઓ,
मंगल पांडे ने आजे 1857 ना विप्लव नो हीरो गणवामां आवे छे, एने शहीद गणवामां आवे छे। परंतु मारे मारा बहुजन समाजना लोकोने कहेवू छे जय भीम गुजरात चैनलनी माध्यमथी के जे 1857 अंग्रेजोनी सामेनो जे बळवो हतो ए बळवानी चिनगारी फूंकनार ए रणसिंघु फूंकनार ए महान क्रांतिकारी शहीद माता दीन भंगी हता अने एमने गिरफ्तार करवामां आव्या अने 8 मे 1857 ना दिवसे आ विद्रोह शुरू थाय ए पहला एमने फांसीना माचड़े चढ़ावामां आव्या अने एमने फांसी आपवामां आवी। એટલે મારે બહુજન સાથીઓને કહેવું છે કે 1857 ના વિપ્લવનો જો પહેલો કોઈ શહીદ હોય સ્વતંત્ર સંગ્રામનો તો એ આપણો બહુજન નાયક મહાન ક્રાંતિકારી વીર માતાદીન ભંગી હતા, જેમણે પોતાનું બલિદાન આપ્યું અને અસ્પૃશ્યતાની સામે એમણે બંડ પોકાર્યું। આવા હતા આપણા માતાદીન ભંગી, જેમની આજે 187મી જન્મ જયંતિ છે। સમગ્ર ભારતના બહુજનો કદાચ જાણતા હોય ન જાણતા હોય, પરંતુ એમને આજે એમનો જન્મ જયંતિનો ઉત્સવ ઉલ્લાસભેર ઉજવવો જોઈએ અને એમણે કરેલા કાર્યો આ સમાજ માટે બહુજનો માટે જે એમણે ક્રાંતિની જ્યોત જળગાવી એ જ્યોતને આપણે બધાએ સાથે મળી આગળ દીપાવવી જોઈએ, થપાવવી જોઈએ એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ ગુજરાત ચેનલ તરફથી મેં આપને આ મારી સંદેશ આજની જન્મજયંતિ નિમિત્તે આજે જન્મદિવસ નિમિત્તે રજૂ કર્યો છે। આપને જો મારી વાત ગમી હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી એને સાથ અને સહયોગ આપશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ નમો બુદ્ધાય।